હવે મારે વાત કરવી છે સૌરાષ્ટ્રના એક ડોનની। આ માણસ સરકારી ક્લાર્ક હતો, સારી એવી નોકરી હતી, પગાર હતો, સમાજમાં ઇજ્જત હતી, પરંતુ એવી રીતે ગુનાની રાહ પકડી કે આજે જેલમાં લોકો આ શખ્સથી ડરી રહ્યા છે। કોણ છે અમરેલીનો આ શાતિર શખ્સ, આવો જોઈએ। સૌરાષ્ટ્રન ડોન, એક રાજુ અને અનેક અપરાધ, કર્મચારી થી લઈને કુખ્યાત શખ્સ સુધીની કહાની। ફોટોમાં જોવા મળતા આ શખ્સને આખું કાઠિયાવાડ જાણે છે। આ માણસ ગુનાની દુનિયાનો કિંગ છે, અંજામ આપ્યો છે। નામ રાજુ શેખવા, રહેવાસી અમરેલી, ઓળખ સૌરાષ્ટ્રનો ડોન। આ રાજુ શેખવાની કહાની છે। આ માણસની પૂરી કહાની પહેલા જ ભજવાઈ ચૂકી છે, હવે છેલ્લા સીન ચાલી રહ્યા છે, પરંતુ છેલ્લા સીનમાં હજી પણ નવા વળાંક આવી રહ્યા છે। રાજુ શેખવા સામે વધુ એક ગુનો। ગુજરાત એસીબીએ કુખ્યાત રાજુ શેખવા પર અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે। અત્યારનો કુખ્યાત ગુનેગાર રાજુ શેખવા ગુના કર્યા એ પહેલા અમરેલીના લીલિયામાં મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો, ત્યારે કુખ્યાત રાજુ શેખવા મૂળ અમરેલી જિલ્લાનો વતની હોવાથી અમરેલી જિલ્લાના બાહોશ એસપી નિલિપ્ત રાયે એસીબીને એક રિપોર્ટ કર્યો હતો, જે રિપોર્ટમાં કુખ્યાત રાજુ શેખવાની મિલકત અંગે તપાસ કરવામાં આવે ત્યારે એસીબી ગુજરાતે તપાસ કરી, જેમાં 3,41,000 ની આવક કરતા વધુ મિલકત મળી આવી હતી। આ મિલકતમાં જમીન, મકાન, વાહન અને અન્ય સાધનોનો સમાવેશ થઈ રહ્યો છે, જેને લઈને અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। જિલ્લા પોલીસે નિરીત રાય સાહેબ છે પોલીસ અધિક્ષક, એવોને અમને માહિતી મળેલી કે આ જે ક્લાર્ક છે અને અપ્રમાણસરની મિલકતો ઘણી બધી વસાવેલી છે, એની સંપૂર્ણ વિગત સાથે એમણે ગૃહ વિભાગને જાણ કરી લે, ગૃહ વિભાગે આખી આ તપાસ એન્ટી કરપ્શન બ્યુરોને સોંપેલ। એન્ટી કરપ્શન બ્યુરોના નિયામક શ્રી કેશવકુમાર સાહેબે આ આખી તપાસ ડીએલ દેસાઈ, જે જૂનાગઢ એકમના મની છે, તેમને સોંપવામાં આવેલી। આ મંદરધીશ નિયામક ડીએલ દેસાઈ સાહેબે 2 મહિનામાં આ તપાસ પૂર્ણ કરી આજ રોજ અમરેલી પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। તેમની અપ્રમાણસરની મિલકત 3,41,684.73% જેટલી અમને મિલકત મળી આવી છે। રાજુ શેખવા એક ક્લાર્ક હતો, સરકારી કર્મચારી હતો, પરંતુ ગુનાની દુનિયામાં એવો પાટે ચડ્યો કે આજે સૌરાષ્ટ્રનો ડોન બની બેઠો છે। આ માણસ 3 હત્યાને કારણે કુખ્યાત બન્યો છે। પહેલી હત્યા સાવરકુંડલામાં। કુખ્યાત રાજુ શેખવાએ પહેલી હત્યા વર્ષ 2001માં જોરાવરસિંહ ચૌહાણની કરી હતી। જોરાવરસિંહ ચૌહાણની સાવરકુંડલામાં જાહેરમાં તલવારના ઘા ઝીકી હત્યા કરી હતી। રાજુ શેખવાએ મૃતક જોરાવરસિંહ ચૌહાણ વોટર વર્ક કમિટીના ચેરમેન હતા। રાજુ શેખવાએ ધંધાની અદાવતમાં આ પ્રથમ હત્યા કરી। બીજી હત્યા અમરેલીમાં। કુખ્યાત રાજુ શેખવાએ બીજી હત્યા 2013માં અમરેલીમાં જાહેર સ્થળ પર ફિલ્મી ઢબે શરૂ કરી બાબુલાલ યાદવની ફાયરિંગ કરીને હત્યા કરી હતી। બાબુલાલ યાદવ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના મેનેજર હતા। આ હત્યા પર રાજુ શેખવાએ ધંધાની અદાવતમાં કરી હતી। ત્રીજી હત્યા અમદાવાદમાં। કુખ્યાત રાજુ શેખવાએ ત્રીજી હત્યા અમદાવાદના વાસણામાં શિવ મંદિરમાં પૂજા કરી રહેલ સુરેશ શાહની શાર્પશૂટર દ્વારા ફાયરિંગ કરાવીને અંજામ આપ્યો હતો। કુખ્યાત રાજુ શેખવાએ આ હત્યા પણ ધંધાની અદાવત અને વર્ષ 2009માં સુરેશ શાહે રાજુ શેખવા પર ફાયરિંગ કર્યું હતું, જેની અદાવત રાખી હત્યા કરી હતી। સૌરાષ્ટ્રના કુખ્યાત મનાતા એવા રાજુ શેખવા હાલ સુરેશ શાહ હત્યા કેસમાં જેલના સળિયા પાછળ છે, ત્યારે પોલીસ સૂત્રોની વાત માનીએ તો રાજુ શેખવા ઊંચા ગજાના રાજકીય નેતા અને અધિકારીઓ સાથે ખાસ સંબંધો ધરાવે છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર રાજુ શેખવાનો આખા સૌરાષ્ટ્ર વિસ્તારમાં એટલો ખોફ છે કે મોટા વેપારી અને બિલ્ડરો પણ નામ લેવાથી પણ ડરતા હોય છે। રાજુ શેખવા પર હત્યા, ખંડણી, અપહરણ, હત્યાર સહિત મારામારીના અસંખ્ય ગુના અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે। હવે તેની સામે વધુ એક ગુનો નોંધાયો છે। આવક કરતા તેની સંપત્તિ વધુ હોવાનું સામે આવ્યું। આવનાર દિવસમાં રાજુ શેખાવા વધુ પૂરા દિવસ ચાલુ થાય તેવી શક્યતા છે। અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। હવે વાત